હાલની ફાસ્ટ ફોરવર્ડ લાઇફમાં વાહનોનો વપરાશ દિવસે ને દિવસે વધતો જતો જણાઈ રહ્યો છે, ત્યારે ખાસ વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના વાહનોનો ઉપયોગ શહેરોમાં દિવસે ને દિવસે વધતો જતો રહ્યો છે, ત્યારે ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના જે એન્જિનો હોય છે તેમાંથી નીકળતા ધુવાળાના કારણે વાતાવરણ ખૂબ જ પ્રદૂષિત થતું જણાઈ રહ્યું છે, ત્યારે ખાસ સરકાર ખૂબ જ ચિંતિત હોવાને કારણે રાજ્યના તમામ શહેરોમાં ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ ઉપર ખાસ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, ત્યારે ખાસ રાજકોટ મહાનગરપાલિકાએ પણ ગત દિવસોમાં જાહેર કર્યું હતું કે પ્રથમ 100 રિક્ષા ખરીદનારને, ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદનારને RMC દ્વારા સબસિડી 30,000 રૂપિયાની આપવામાં આવશે, ત્યારે તેવી જ રીતે અવનવી ઇલેક્ટ્રિક કંપનીઓ પણ ખાસ મેદાને આવી છે, ત્યારે ચાલો જાણીએ ઇલેક્ટ્રિક વ્હીકલમાં 4-wheel અને 2-wheelના જે ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવી રહ્યા છે તે કંપનીઓ હાલ અત્યારે કેવા મોડલ્સ લાવી છે, કેટલા ફાયદા છે, શું ફીચર્સ સાથે અવેલેબલ છે, કયા મોડલ્સમાં સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે કે નહીં, તે તમામ માહિતી વિશે ચાલો જાણીએ અહીંના ડીલરોનું મંતવ્ય. અચ્છા, મારું નામ ધીમંત ઢેબર છે અને હું અહીંયા જય ગણેશ MGમાં એઝ એ બિઝનેસ હેડ વર્ક કરું છું. બરાબર છે. મુખ્ય વાત કરીએ તો જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સના અત્યારે જે માર્કેટમાં ચલણ કહીએ અથવા તો જે વપરાશ કહીએ આપણે, એ વધવા માંડ્યા છે. વધવા માંડ્યા કરતાં તે લોકોમાં જાગૃતતા વધી છે પર્યાવરણને લઈને, કે જે રેગ્યુલર IC એન્જિન જે આપણે કહીએ છીએ કે જે ઇન્ટરનલ કમ્બશન એન્જિન કે જેમાં પેટ્રોલ ડીઝલ CNG વગેરે આવતા હોય છે, એઝ કમ્પેર ટુ ઇલેક્ટ્રિક વ્હીકલ્સની અંદર પોલ્યુશન જે છે એ બિલકુલ ઝીરો છે. એટલે લોકોને જાગૃતતા વધવાની પાછળ એક પણ છે કે એમના પોકેટને પણ ખૂબ પરવડી રહ્યું છે પેટ્રોલ ડીઝલના વાહનો ચલાવવા એના કમ્પેરમાં. અને ખાસ કરીને જોવા જઈએ તો જે મધ્યમ વર્ગ છે કે જે ડેઈલી રૂટીન વપરાશ છે, જેમનો અંદાજિત શહેરમાં અને શહેરમાં કયો તો 2-wheelની વાત કરીએ તો 2-wheelમાં લોકો 50-60-70 કિલોમીટરનું રનિંગ કરતા હોય છે, તો પેટ્રોલ કે ની વાત કરવા જઈએ તો પેટ્રોલની અંદર એ રોજનું એ લોકોનું ઓલમોસ્ટ 100-125 રૂપિયાનું પેટ્રોલને બધું પડતું હોય છે. તો ઇલેક્ટ્રિક વ્હીકલમાં કન્વર્ટ થાય છે તો એમાં ઘણી મોટી બચત થાય છે, અને સાથે બચત પોતાની તો બચત છે જ, પણ વાતાવરણને પૃથ્વીને પણ ક્લીન રાખવામાં પણ એ મોટો ભાગ ભજવે છે. અને બીજી વાત એ પણ છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સની અંદર જે ચલાવવાના કમ્ફર્ટ છે, જે ચલાવવાની મજા આવે છે લોકોને, તો એ બહુ ઇમ્પોર્ટન્સ ભાગ ભજવી જાય છે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે. ખાસ કરીને 4-wheelની જો વાત કરીએ તો 4-wheelમાં એવા ઘણા ફીચર્સ આવેલા છે, આપેલા છે કંપનીઓ દ્વારા, કે જે તમને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ દેખાડે કે તમે વાતાવરણ કે પૃથ્વી માટે કેટલું કાર્બન ડાયોક્સાઇડ, કેટલા ટકા કાર્બન ડાયોક્સાઇડ બચાવ્યો, એ પણ આપણને ખાસ કરીને એમાં જોવા મળે છે. આવા પણ ફીચર્સ અત્યારે ઘણી કંપનીઓ આપી રહી છે, દાખલા તરીકે MG છે કે ટાટા મોટર્સ છે કે હુન્ડાઈ કંપનીઓ છે. તો આ પણ એક જાગૃત નાગરિક તરીકે જોઈ શકીએ છીએ આપણે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સના સપ્લાય અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સના વપરાશ આ બધાની દ્રષ્ટિએ જોવા જઈએ તો માર્કેટમાં લોકોની જાગૃતતા વધતી જાય છે, લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળતા જાય છે. એ ઉપરાંત જે વાત કરીએ તો ઇન્વેસ્ટમેન્ટ પ્લાનની, એ પણ બહુ મહત્ત્વનું છે કે વાતાવરણ કે પૃથ્વીને તો આપણે શુદ્ધ કે ક્લીન રાખી જ શકીએ છીએ ઇલેક્ટ્રિક વાહનના વપરાશથી, પણ એની અંદર જે લોકોના પોતાની ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, પોતાની જે સેવિંગ્સ થઈ રહી છે, એ પણ બહુ અગત્યનો ભાગ ભજવી રહી છે. હમણાં થોડા સમયથી ઇસ્યુ થઈ રહ્યા છે, થોડા ઘણા પ્લસ માઇનસ છે કમ્પેર ટુ ગવર્મેન્ટના સબસિડીના રૂલ્સ રેગ્યુલેશન ચેન્જ છે, પણ એનાથી ઘણા બેનિફિટ અત્યારે લોકોને મળી રહ્યા છે અને ભૂતકાળમાં પણ લોકોએ ખૂબ એના બેનિફિટ લીધા અને ઇલેક્ટ્રિક વાહનોનું જે વેચાણ છે, જે વપરાશ છે, એની ઉપર ખૂબ જ જાગૃતતાથી લોકો અત્યારે આ વર્ક કરી રહ્યા છે અને એને યુઝ કરી રહ્યા છે. ખાસ 1 જૂનથી જે સબસિડી બંધ થઈ ગઈ છે તેને લઈને કેટલું ઘટાડો થયો? બહુ સાચી વાત છે કે સરકારશ્રીના આદેશ પ્રમાણે જે 2-wheel અને 4-wheelમાં એનો ઇમ્પેક્ટ ઓછો છે, પણ 2-wheelની અંદર સૌથી વધારે ઇમ્પેક્ટ આવ્યો છે કે સબસિડી ડાઉન થવાથી લગભગ ઓછામાં ઓછું 25-30% જેવું સેલિંગ ડાઉન માર્કેટ લેવલે દેખાય છે. જે 2-wheelની કંપનીઓ છે કે જે 4-wheelની કંપનીઓ છે એની અંદર સબસિડીના અભાવના હિસાબે મળી નથી રહ્યું પ્રોડક્ટની અંદર ફાયદાઓ ફાઇનાન્શિયલી, એને હિસાબે આ પરિસ્થિતિ આવી છે.
પણ સરકારશ્રીને વિનંતી એ જ અમારી કે જો આ ફરીથી આની અંદર એમનો સપોર્ટ અને સહકાર પ્રાપ્ત થાય તો ફરીથી વેચાણનોમાં પણ વધી જાય, સાથે સાથે જે પોલ્યુશન ફ્રી શહેરોને જે એર ક્વોલિટી ઇન્ડેક્સ વધારવા છે શહેરોમાં, કે જે વાતાવરણની શુદ્ધ હવા લોકો શ્વાસમાં લઈ શકે તો એ બેનિફિટ પણ મળી શકે છે વાતાવરણને. તો એ ઉપરાંત ફોર વ્હીલની વાત કરીએ તો એમજી મોટરમાં અમે લોકો તો પહેલેથી જ સબસિડી નથી જ અવેલેબલ, પણ અમે લોકો ન હોવા છતાં પણ માર્કેટમાં સારા એવા કવરેજથી વેહિકલ્સ સેલ કરી રહ્યા છીએ અત્યારે. અને અધર વાત કરીએ બ્રાન્ડની તો એની અંદર પણ માર્કેટમાં સારો એવો શેર કવર થઈ શક્યો છે. મારું નામ જય રથવાણી છે, હું ટાટા મોટર્સમાં જય ગણેશ ડીલરશીપમાં કામ કરું છું અને મારો ડિપાર્ટમેન્ટ છે ઇલેક્ટ્રિક વ્હીકલ, જે ટાટા મોટર્સમાં આવે છે. ખાસ ઇલેક્ટ્રિક વ્હીકલને લઈને વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી ઇલેક્ટ્રિક વ્હીકલમાં લોકો બળી રહ્યા છે, પેટ્રોલ ડીઝલ ડીઝલના મોટર્સના કારણે અવગણી રહ્યા છે, તો આ ફેરફાર કેટલો જોવા મળ્યો? ઇલેક્ટ્રિક કારને બધા લોકો સારી રીતે રિસ્પોન્સ આપે છે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે, અને ગુજરાતમાં પણ સારો રિસ્પોન્સ છે, રાજકોટમાં પણ સારો રિસ્પોન્સ છે. ઇલેક્ટ્રિક કારની અંદર ફાયદા એ છે કે એક તો પોલ્યુશન નથી, એટલે જે લોકો સિટીમાં કાર યુઝ કરે છે એના માટે બેસ્ટ ઓપ્શન છે કે પોલ્યુશન લેસ કાર છે, જેનાથી આપણે એન્વાયરમેન્ટ બચાવી શકીએ. અને ઘણા બધા ફાયદાની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ છે એ ઊંચા છે, તો એની સામે આપણું ઇલેક્ટ્રિક જે આવે છે ઘરે એનું કોસ્ટિંગ નીચું છે, એટલે આપણી પર કોસ્ટ કિલોમીટરની કોસ્ટ નીચી આવી જાય છે, એટલે એક રૂપિયાના દરે તમે પર કિલોમીટર કાર ચલાવી શકો છો, એટલે એ બી બેનિફિટ છે. ખાસ ઇલેક્ટ્રિક કારને લઈને ચાર્જિંગ, ખાસ ઇલેક્ટ્રિક કારને લઈને ચાર્જિંગ પોઈન્ટની અવેલેબિલિટી હાલ અત્યારે સિટીમાં ઓછી જોવા મળી રહી છે, હાઈવે પર પણ ઓછી જોવા મળી રહી છે, તો શું ફેરફાર થાય? ઇલેક્ટ્રિક કારની અંદર છે ને બે ટાઈપના ચાર્જર છે, એક જ્યારે તમે ગાડી રેગ્યુલર યુઝ કરો છો તો ઘરે પર ચાર્જ કરી શકો છો જે ડે ટુ ડે ચાર્જ છે, અને બાકી એક હાઈવે ઉપર ફાસ્ટ ચાર્જિંગ આવે નેટવર્ક આવે છે. ફાસ્ટ ચાર્જિંગ નેટવર્ક જ્યારે બી તમે હાઈવે ઉપર કાર લઈને જાઓ છો ત્યારે યુઝ થાય છે, તો ગવર્મેન્ટ ઘણા બધા એના પ્રમોશન કરે છે કે ચાર્જિંગની ફેસિલિટી વધતી જાય, અને ઘણા બધી અત્યારે કનેક્ટિવિટી છે, રાજકોટથી અમદાવાદ સારી કનેક્ટિવિટી છે, રાજકોટ જામનગર જુનાગઢ પછી મોરબી આ બધા લોકેશન ઉપર ચાર્જર અવેલેબલ છે, તમે અહીંથી મુંબઈ સુધી તમે ઇલેક્ટ્રિક કારને લઈને જઈ શકો છો, ત્યાં સુધીની અવેલેબિલિટી સારી છે બધી. હજી થોડા અંતરે વધારે વધારો કરવાની, હા, ઇલેક્ટ્રિકના ચાર્જર હજી વધારવાની જરૂર છે, જેથી કરીને બધા કસ્ટમરને કોન્ફિડન્સ આવે કાર લઈને બહાર જવાનું કે ઇલેક્ટ્રિક કાર લઈને જશે તો એને ચાર્જર બધી જગ્યાએ મળી જશે. સારા સારી એમિનિટીઝની અંદર આપણે ચાર્જરને ઇન્ક્લુડ કરી શકીએ કે ભાઈ કોઈ સારી હોટલમાં હોય, કોઈ સારા રેસ્ટોરન્ટમાં હોય, કોઈ રિસોર્ટમાં હોય, તો એ સારું રહે બધા માટે ચાર્જ કરવું, કે જેથી કરીને ટાઈમ સ્પેન્ડ ન્યા કરે તો ચાર્જિંગ એને થઈ જાય, તો એને કંટાળો ન આવે ચાર્જ કરવામાં. મારું નામ રાહી મહેતા છે, હું શિવમ કિયામાં બિઝનેસ હેડ તરીકે અહીંયા મારી ફરજ બજાવું છું. છેલ્લા 20 વર્ષથી આ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું, તથા શિવમ કિયા સાથે છેલ્લા 3.5 વર્ષથી સંકળાયેલો છું. ખાસ ઇલેક્ટ્રિક વ્હીકલને લઈને હાલ અત્યારે માર્કેટમાં તેજી જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક ઘટાડો પણ અત્યારે સબસિડી બંધ થવાને કારણે જોવા મળેલો છે, તો આગામી સમયમાં સરકારે શું પ્રયોજન કર્યું? મારા ખ્યાલથી તો રાજ્ય સરકારે સબસિડીની જે સ્કીમ હતી અથવા જે સબસિડીનો લાભ મળતો હતો એ બંધ ના કરવો જોઈએ, કેમકે સબસિડીના અભાવના કારણે અત્યારના ટુ વ્હીલર તથા ફોર વ્હીલરમાં ધરખમ ઘટાડો નોંધવામાં આવ્યો છે છેલ્લા 1-1.5 મહિનામાં, જ્યારથી એનાઉન્સ થયું છે કે હવે ગુજરાત રાજ્ય સરકાર છે એ સબસિડી પાછી ખેંચી લીધી. સબસિડી હતી ત્યારે ફિગર્સ તમે જોવો RTOના તો બહુ સારા હતા, અને સબસિડીના હિસાબે પણ લોકો આજે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં તથા કારમાં એટ્રેક્ટ થયા હતા, અને આપણા સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો આપણે એ ક્યાંક ને ક્યાંક આપણા સમાજને જે દૂષિત કરે છે, જે ખરાબ વાયુઓ છે, પેટ્રોલ ડીઝલના જે ધુમાડા છે, જે આપણા ઓઝોન લેયરને ડેમેજ કરે છે, ડિસ્ટ્રોય કરે છે, એનાથી ઘણું પ્રિવેન્ટ કરે છે, તથા રનિંગ કોસ્ટ એવરેજ સામાન્ય માણસની એક રનિંગ કોસ્ટ 1 રૂપિયાથી પણ ઓછા પર કિલોમીટરની નોંધવામાં આવી છે, તો એ હિસાબે ગુજરાત રાજ્ય સરકારને સબસિડી છે એ પાછી રિવોક કરવી જોઈએ, આ મારી વિનંતી છે. ખાસ ચાર્જિંગ સ્ટેશનની અવેલેબિલિટી જ્યાં જ્યાં છે ત્યાં યુનિવર્સલ સોકેટ ખાસ હોવું જોઈએ. યસ, અમારે ફોર વ્હીલરમાં તો યુનિવર્સલ સોકેટ આવે છે,
પણ એની સાથે સાથે જો યુનિવર્સલ સોકેટ ટુ વ્હીલરમાં પણ આવી જાય તો લોકોને એ પણ એક બહુ સહુલિયત મળે છે એનાથી. અને ચાર્જિંગ સ્ટેશન છે એ મારા હિસાબે દર 30-40 કિલોમીટર 30-40 કિલોમીટરની રેન્જમાં 1-2 પ્લાન્ટ્સ હોવા જોઈએ. અને એમાં પણ સરકારે લેન્ડ ઉપર અને એના ઉપર સબસિડી આપવી જોઈએ, જેથી કરીને વધારેથી વધારે પાવર સોર્સિસ છે અથવા તો એવા ફિલ્ડ છે જેને અમે ગ્રીન ફિલ્ડ કહીએ છીએ, એ ગ્રીન ફિલ્ડ ડેવલપ થાય, ચાર્જિંગ સ્ટેશન્સ ડેવલપ થાય અને લોકો ઇઝીલી ત્યાં ચાર્જ કરી અને આરામથી ગાડી ચલાવી શકે. એઝ અ ફ્રી અત્યારે જે માર્કેટમાં કાર અવેલેબલ છે તેની શું રેન્જ છે પ્રાઇસની? અત્યારના આપણે ઈવી સેગમેન્ટની વાત કરી તો એમજી કોમેટ છે, હમણાં એક નવી કાર આવી છે ઈવીની, જે 7-8 લાખની રેન્જમાં આવે છે, અપ ટુ 1-25 લાખ સુધીની રેન્જમાં આવે છે, જેમાં કિયા છે. એ કિયા સૌ પ્રથમ લક્ઝુરિયસ સ્પોર્ટ્સ કાર ઈવીમાં લે એવું છે, જેની રેન્જ 500+ કિલોમીટર છે. અને આપને જાણીને ખૂબ આનંદ થશે કે કિયાની ઈવી કાર જે આવે છે EV6, એ 500ની રેન્જ આપવા છતાં એમાં ઓલ વ્હીલ ડ્રાઈવ એટલે કે સ્પોર્ટ્સ કારના બધા ફીચર્સ આવે છે, તથા એક ચાર્જિંગ સ્ટેશન ફ્રી ઓફ કોસ્ટ 11 kVનું અમે ઘર કે ફેક્ટરી કે ઓફિસ જ્યાં તમે કહો ત્યાં લગાડી દઈએ છીએ, અને એક 1 kVનું પોર્ટેબલ ચાર્જર અમે એની સાથે ફ્રી આપીએ છીએ કે આપ રસ્તામાં ક્યાંય અટકાઈ ના જાઓ. પ્લસ ઈવીને પ્રમોટ કરવા માટે થઈ અને અમે લોકો અત્યારના એમાં 5 વર્ષ અનલિમિટેડ કિલોમીટર્સની વોરંટી તથા 5 વર્ષની સર્વિસ પેકેજ તમામ ફ્રી આ અત્યારના આપણે પ્રમોટ કરીએ છીએ ઈવીને આગળ લઈ આવવા માટે. આ કિયાની EV6ની ઓફર છે. મારું નામ રાજ વસાણી છે, હું માધવ TVSની અંદર IQube મેનેજર તરીકે જોબ કરું છું. શું કહેશો ઈ વ્હીકલને લઈને હાલ અત્યારે ગેરાગીમાં વધારો થયો છે કે ઘટાડો થયો? અચ્છા, ઇલેક્ટ્રિક વ્હીકલ વિશે આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રિક વ્હીકલમાં અત્યારે ડ્રાસ્ટિકલી કોઈ વસ્તુમાં કોઈ ચેન્જીસ નથી, બરાબર છે. ઓલરેડી આપણી પાસે ઘણા બધા કસ્ટમર્સના બુકિંગ ઓલરેડી પડ્યા છે આપણી પાસે. ગાડીઓ આપણી પાસે જેમ જેમ આવતી જાય છે એમ આપણે કસ્ટમર્સને પ્રોવાઈડ કરતા જઈએ છીએ, એટલે ગાડીઓમાં આપણી પાસે કોઈ વાંધો પ્રોબ્લેમ નથી, કોઈ ઇન્ક્વાયરીઝમાં આપણી પાસે કોઈ પ્રોબ્લેમ નથી. જેટલી ઇન્ક્વાયરીઝ પહેલાં આવતી એમ અત્યારે ઇન્ક્વાયરીઝ આપણી પાસે આવે જ છે. અત્યારે રેગ્યુલર આપણી બેઝ ઉપર ઇન્ક્વાયરી ઇલેક્ટ્રિક બાબતે આપણી પાસે સારું જ છે. ખાસ વાત કરીએ તો સબસિડીની, કે સબસિડીને લઈને લોકોમાં આકર્ષણ ઊભું થયું હતું અને લોકો ડાયવર્ટ થતા હતા ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ. હવે આગામી દિવસોમાં સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે સબસિડી હાલ અત્યારે ઘટાડી નાખવામાં આવી છે અને ક્યાંક બંધ કરી દેવામાં આવી છે, તો સરકારે શું પગલાં લેવા? અચ્છા, સબસિડી બાબતે વાત કરીએ તો સબસિડી એકચ્યુઅલી બંધ નથી થઈ. એકચ્યુઅલી સરકારે એમાં ઘણી બધી 2 પ્રકારની સબસિડી આવે છે. એક તો સેન્ટ્રલ ગવર્મેન્ટની સબસિડી આવે છે અને એક સ્ટેટ ગવર્મેન્ટની સબસિડી આવે છે. સ્ટેટ ગવર્મેન્ટની જે સબસિડી છે જે ગુજરાતને મળવાપાત્ર છે, ગુજરાતના કસ્ટમર્સને મળવાપાત્ર છે, એ રેગ્યુલર બેઝ ઉપર ચાલુ છે. હવે સબસિડી ઘટી ગઈ છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની જે સબસિડી આવે છે, ફેમ સબસિડી આપણે જેને કહી શકીએ છીએ, એ ઓલરેડી પહેલાં 51,000 રૂપિયાની સબસિડી આવતી હતી, અત્યારે એ 30,000 રૂપિયા જેવી સબસિડી ઘટી ગઈ છે અને 21,000 રૂપિયા થઈ ગઈ છે. નો ડાઉટ એનો મારો કસ્ટમર્સ ઉપર થોડો ઘણો પડે છે, પણ એના માટે બી કંપનીએ ઘણો બધો સારો બેનિફિટ આપ્યો છે કે ભાઈ કંપનીએ ઓલરેડી એમની કંપનીમાં આપણી પોતાની TVS કંપનીની વાત, TVSમાં હું વાત કરું તો TVSમાં કંપનીએ ભાવ એનો ઘટાડી નાખ્યો છે, પોતાની ગાડીનો થોડો ઘણો ભાવ ઘટાડ્યો છે. સામે થોડી ઘણી એને ફેસિલિટી આપેલી છે કે ભાઈ અમુક કસ્ટમર્સને જ્યારે બુકિંગ જૂના કોઈ હતો એને એના આપણે ફેસિલિટી પ્રમાણે આપીએ છીએ, એટલે કસ્ટમરને એટલો બધો કોઈ વધારે પડતો ફરક પડે એમ નથી. અને સબસિડી માટે કસ્ટમર્સને, સબસિડી માટે કસ્ટમર ઇલેક્ટ્રિક ગાડીઓ લે છે એવું બી નથી, કારણ કે આપણું ઇલેક્ટ્રિક વાહન કોઈ પણ કસ્ટમર આવે છે, જોવે છે, એની ટેસ્ટ રાઇડ લઈએ છે તો કસ્ટમરને ખુદ ફીલ થાય છે એનું સેફ્ટી પર્પઝ કેવું છે. પ્રોપર સ્કૂટર બેઝ ઉપર આખી ગાડી બનાવેલી છે આપણી TVSની, કે જેનાથી કોઈ ગાડીમાં સબસિડી ઘટવાના હિસાબથી કસ્ટમર ગાડી લઈ ના લે એવું નથી બને. કહી શકાય કે હાલ અત્યારે લોકો ડાયવર્ટ થઈ રહ્યા છે વધારે? હા, ઘણા બધા લોકોમાં અવેરનેસ એવો આવી ગયો છે કે ભાઈ ઇલેક્ટ્રિક વાહન લેવાથી એમને ઘણો બધો બેનિફિટ થાય એમ છે. કારણ કે ગણતરી કરીએ તો પેટ્રોલ ગણતરી કરો તો 2 રૂપિયા કિલોમીટર ગાડી ચાલે છે, જ્યારે ઇલેક્ટ્રિક છે એ 25 પૈસા કિલોમીટર ગાડી ચાલે છે, જેનાથી પ્રદૂષણ નથી થતું. કસ્ટમર્સને રોજનું 35-40 કિલોમીટરનું ગાડીનું રનિંગ હોય તો 3 વર્ષની અંદર કદાચ મારું પોત કોઈ કોઈ કસ્ટમર છે જેને રોજનું 40-45 કિલોમીટરનું રનિંગ હોય છે ડેઇલીનું, તો એ ગણતરી એવા અંદાજે આપણે કરી શકીએ
કે 3 વર્ષની અંદર એને 1-1.25 લાખ રૂપિયાનો બચત આરામથી થઈ શકે છે, જો પેટ્રોલ ગાડી લઈ અને એટલે ના લઈ અને ઇલેક્ટ્રિક ગાડી લઈ તોની વાત કરું છું, બરાબર. 3 વર્ષની અંદર કસ્ટમર એને વેલ્યુ ઓફ મની આપણે જેને કહી શકીએ, બરાબર, વેલ્યુ ઓફ મની કે કસ્ટમર કેટલા પૈસા આપે છે એની સામે એનું વળતર એને મળે છે, તો ઇલેક્ટ્રિક વાહનોની અંદર એનું વળતર એને આરામથી મળી જાય છે. મારું નામ પીટર છે, હું ચેતક રાજકોટથી અત્યારે વાત કરી રહ્યો છું. હું અત્યારે હાલ ઇન્દિરા સર્કલ પાસે આપણા ચેતક રાજકોટ શોરૂમથી અત્યારે અવેલેબલ છું. અત્યારે જોવા જઈએ તો જે 1 તારીખથી લાસ્ટ મંથની જ્યારે સબસિડી ઘટાડવામાં આવેલી છે કે કેન્દ્ર સરકારે, જેના લીધે અત્યારે ઘણા લોકોમાં ઇલેક્ટ્રિક માટેનો જે ઇન્ટરેસ્ટ છે, જેને ચાહકો હતા ઇલેક્ટ્રિકના, એ અત્યારે ઓછા થઈ ગયેલ છે. તો મેઇન મેજર ડિફરન્ટ અત્યારે જોવા જઈએ તો પહેલાં કરતાં થોડુંક ફેરફાર દેખાય છે ઈવીમાં, જેના લીધે માણસો અત્યારે ઈવી લેવાનું વેચાણ અત્યારે લેવાનું ઓછું કરે છે. બીજા શું બેનિફિટ છે ઈવીમાં? મેઇન છે પેટ્રોલ કરતાં તમને પ્રદૂષણમાં છે ને ઈવી બહુ સારું છે. કન્ઝપ્શન તમારે બેટરી વધારે તમારું એટલું લેતું નથી, તમને 2-3 યુનિટમાં તમારું સ્કૂટર ફૂલ ચાર્જ થઈ જાય છે અને એ 90-100 કિલોમીટરની રેન્જ તમને ફૂલ આપે છે. તો અત્યારે 3 યુનિટ લે છે અત્યારે 25 રૂપિયામાં તમારું 100 કિલોમીટર ચાલે છે. તો પેટ્રોલ કરતાં તો ઈવી ઘણું સારું જ છે. મેજર જોવા જઈએ તો પેટ્રોલમાં મેઇન છે કે પ્રદૂષણ વધારે ફેલાય છે. અત્યારે આપણે ચેતક જે છે જે મેન્ટેનન્સમાં વર્ષમાં તમને 2 જ વાર સર્વિસ કરવાની હોય છે, જેમાં નોર્મલ જ હોય છે બેઝિક ચેકઅપ, ના કે એમાં ઓઇલ કે કંઈ ફિલ્ટર કે કંઈ બદલવાની જરૂર હોય છે, ના બી કંઈ જનરલ અલગથી કંઈ તમારે પાનું બી લગાડવાનું છે. આખું ઇલેક્ટ્રોનિક્સ બેઝ ઉપર છે તો બધું ડાયગ્નોસિસ થઈ જાય છે તમારે, તો તમારે કોઈ પણ જાતનું કંઈ ટૂલ લેવાની જરૂર નથી હોતી. અત્યારે કંપની તમને 7 વર્ષની આયુષ્ય આપે છે બેટરીની ઈવીમાં બજાજ. મારું નામ સંજય ડાંગર છે, મારે કાલા રોડ ઉપર એમ્પિયરનો શોરૂમ છે ઇલેક્ટ્રિક બાઇકનો. શું કે શું ખાસ ઇલેક્ટ્રિક બાઇકનો ચલણ વધતું જતું જોવા મળ્યું છે, શું બેનિફિટ છે કે શું ફાયદા છે કે ગેરફાયદા શું છે શું કહેવાય? ઓમ જોઈએ તો દિવસે ને દિવસે અત્યારે ઇલેક્ટ્રિક બાઇકનું ચલણ વધતું જતું હતું, પણ અત્યારે લાસ્ટ મંથ મતલબ કરંટ મંથે ગવર્મેન્ટે જે સબસિડીમાં ફેરફાર કર્યા એના હિસાબે અત્યારે ખાસો એવો ઇમ્પેક્ટ પડ્યો છે વેચાણમાં. શું ફેરફાર કરવામાં આવ્યો છે? સબસિડીમાં જોઈએ તો ગવર્મેન્ટ અત્યાર સુધી 40% સબસિડી જે આપતી હતી એ હવે મુદ્દલ 15% સબસિડી ચાલુ કરી છે એને. તો વેચાણમાં જે વાહન તમને 1 લાખ રૂપિયામાં થતું હતું અત્યારે 1,20,000 રૂપિયામાં થાય છે. હા, એ સબસિડી બંધ થઈ ગઈ છે અત્યારે ગવર્મેન્ટની અને ગુજરાત ગવર્મેન્ટની, તો એના હિસાબે ફેરફાર વેચાણમાં ઘણો બધો છે. કેટલો વેચાણનો ફેરફાર જે અમે મંથલી જે 100 ગાડી વેચતા હતા અત્યારે 25-30 ગાડી ઉપર આવી ગયા છે. ખાસ જે વાહનો પેટ્રોલ અને ડીઝલના વાહનો હોય છે તેને હિસાબે ઇલેક્ટ્રિક બાઇક કેટલું ફાયદાકારક? ઇલેક્ટ્રિક બાઇક તો બધી રીતે ફાયદાકારક છે. આમ જો તો પર્યાવરણને બહુ એટલે બહુ સારો ફાયદો છે, બરાબર છે. અને પર્યાવરણ સિવાય માણસ જે આમ સામાન્ય માણસ છે એના ખીચા ઉપર પણ બહુ સારો એવો ફાયદો છે. ખાસ ભાવ વધારો કેટલો જોવા મળી ગયો? ભાવ વધારો તમને કીધું એમ જે હું વાહન 1 લાખ રૂપિયામાં વેચતો હતી અત્યારે 1,20,000 રૂપિયામાં વેચું છું. હવે પછી શું ફેરફાર કરવાની આવશ્યકતા છે જેથી કરીને દરેક લોકો ઈ બાઇક માટે હું તમને કહું તો ગવર્મેન્ટે જે અત્યાર સુધી સબસિડી ચાલુ રાખી હતી એની કન્ટિન્યુ કરે એવી મારે ગવર્મેન્ટને અપીલ છે, બરાબર, કે સ્ટેટ ગવર્મેન્ટની સબસિડી એને ચાલુ રાખે ફેમ ટુની. ખાસ ચાર્જિંગ સ્ટેશનની વાત કરીએ તો અવેલેબિલિટી ખાસી નથી જોવા મળી? હા, ચાર્જિંગ સ્ટેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વાત કરીએ તો અત્યારે સિટીમાં પણ મર્યાદિત જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન અવેલેબલ છે, તો એમાં હું ગવર્મેન્ટને કહીશ કે તમે સિટીમાં વધારેમાં વધારે પેટ્રોલ પંપ ને વધારેમાં વધારે જાહેર જગ્યાના સ્પોટ ઉપર ચાર્જિંગ સ્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે.